હે એવરી વન વેલકમ બેક ટુ દર પટેલ્સ ઇ લર્નિંગ ઝોન ફ્રેન્ડ્સ આજના લેક્ચરની અંદર આપણે શરતી સંભાવના અને નિરપેક્ષ સંભ નિરપેક્ષ ઘટના અને શરતી ઘટના યસ તો એના વિશેનો ટોપિક જે છે આજના લેક્ચરની અંદર આપણે કવર કરવાના છીએ સો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ શરતી ઘટનાઓ એટલે શું તો શરતી ઘટનાઓ એટલે એવી ઘટનાઓ કે જે બે ઘટનાઓ ઘટવાની સંભાવના જે છે એકબીજા પર આધારિત હોય જો વાદળ બંધાશે તો વરસાદ વરસશે હવે એકબીજાથી આધારિત ઘટનાઓ છે બરાબર છે જો વરસાદ પડશે તો રસ્તાઓ ભીના થશે તો આ એકબીજાથી આધારિત ઘટનાઓ છે તો આવી એકબીજાથી આધારિત જે ઘટનાઓ છે એને શરતી ઘટનાઓ કહેવાય હવે આનાથી ઉલટું જે બે ઘટનાને એકબીજાથી કંઈ જ લેવા દેવા નથી જે બે ઘટનાઓને એકબીજી ઘટનાથી કશું જ લેવા દેવા નથી તો એવી જે ઘટનાઓ છે એને આપણે કહીશું નિરપેક્ષ ઘટનાઓ એવી ઘટનાઓને આપણે કહીશું નિરપેક્ષ ઘટનાઓ તો ખાસ તમારે આ જે બે ઘટનાઓ છે એની અંદર ફર્ક એટલો પડે છે કે જ્યારે એ છેદ બીની વાત કરીએ તો એ છેદ બી જો નિરપેક્ષ ઘટનાઓ હોય જો નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ છેદ બી ની સંભાવના એટલે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી જો ઘટનાઓ નિરપેક્ષ હોય તો ખ્યાલ આવ્યો જ્યારે જો ઘટના શરતી હોય જો ઘટના કેવી હોય શરતી હોય તો એકચ્યુઅલી શરતી ઘટનાની સંભાવના જે છે ને એ કંઈક આવી હોય છે કે પી ઓફ એ છેદ બી કે જો ઘટના બી બને તો એ બનવાની સંભાવના એને આવી રીતે લખાય છે પી ઓફ એ છેદ બી ઘટના બી બને તો ઘટના એ બનવાની સંભાવના તો એમાં સૂત્ર કંઈક આ રીતનું હોય છે કે પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ બી એટલે કે જે તમારી શરત

એટલે હવે મેઇન તમારે જે છે આમાં છેદ ઘટના પર વધારે ફોકસ કરવાનું રહેશે બરાબર છે હવે આ જે એક્સાઈઝ વન પોઈન્ટ ફોરની વાત કરીએ તો એક્સાઈઝ વન પોઈન્ટ ફોર તમારી હાલની જે પરિસ્થિતિ જે છે કોરોનાને લીધે તો એની અંદર જે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ડિલીટ કરેલું છે એની અંદર આ જે છે એ ડીલીટ થયેલો છે બરાબર ટૉપિક તો એ ટોપિક ડિલીટ થયેલો છે બટ ડેફિનેટલી તમારે આગળ ક્યાંક ને ક્યાંક એ કામમાં આવવાનો છે જેના લીધે આપણે સંપૂર્ણ ટોપિકને કવર કરેલો છે તો એ તમારે ભણવાનો રહેશે ક્લિયર છે ચલો આગળ વધીએ આ જ વસ્તુમાં એક્સરસાઇઝ વન પોઈન્ટ ફોરનો દાખલા નંબર એક દાખલા નંબર એકમાં કંઈક એવું કીધું છે કે એક કુટુંબમાં બે બાળકો છે જો પહેલું બાળક છોકરી હોય તો તે કુટુંબના બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના આપણે થોડું ઘણું ભણીએ તો બી તમને થોડો ઘણો આઈડિયા આવી જશે કે શરતી ઘટનાઓ કેવી હોય છે નિરપેક્ષ ઘટનાઓ કેવી હોય છે રાઈટ તો એવું લાગશે તો આપણે સંપૂર્ણ બધા જ દાખલાઓ નહીં કરીએ બટ અમુક દાખલાઓ કરીશું કે જેથી કરીને એટલીસ્ટ તમને ખ્યાલ આવી જાય તો અહીંયા કીધું છે કે એક કુટુંબમાં બે બાળકો છે હવે બે બાળકો હોય તો એનો યુ આપણને ખબર છે કા તો એ બંને બોયઝ હોય કા બંને ગર્લ્સ હોય કા પહેલું બાળક બોયઝ અને બીજું ગર્લ કા પહેલું ગર્લ અને બીજું બોય રેડી તો આ રીતે આપણી પાસે ચાર અલગ અલગ ઓપ્શન્સ છે કે જ્યારે એક કુટુંબમાં બે બાળકો હોય પણ અહીંયા એવું કીધું છે કે જો પહેલું બાળક છોકરી હોય તો બીજું બાળક પણ છોકરી જ હોય તેની સંભાવના શોધો તો આપણે અહીંયા ઘટના એ કહી દઈએ ઘટના એ કે જો પ્રથમ બાળક છોકરી હોય પ્રથમ બાળક છોકરી હોય તો એવું કેટલું પોસિબલ છે એક અને બે બરાબર આપણા જે ચાર આઉટકમ્સ છે ટોટલ એમાંથી બે આઉટકમ્સમાં પોસિબલ છે કે પ્રથમ બાળક છોકરી હોય તો પી ઓફ એ ટુ બાય ફોર એટલે કે વન બાય ટુ બરાબર છે હવે આપણે ઘટના બી કહી દઈએ કે બંને બાળકો છોકરીઓ હોય બંને બાળક છોકરીઓ હોય એટલે પી ઓફ બી એ તો વન બાય ફોર જ આવશે કેમ કે બે બાળકો છોકરીઓ હોય એવું તો એક જ કેસમાં પોસિબલ થાય છે બરાબર હવે આપણને અહીંયા ઘટના માંગી છે એ શું છે ઘટના માંગેલી છે એ શું છે તો કે જો પહેલું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના સમજો કે જો ઘટના એ બને તો ઘટના બી બને તેની સંભાવના થયું ને પ્રથમ બાળક છોકરી હોય એ ઘટના બી છે તો એ બને તો ઘટના બી બને તેની સંભાવના તો અહીં આપણે શરત કોને કહીશું જો પછી જે હોય ને એને શરત કહેવાય તો ઘટના એ આપણી શું છે શરત છે ઘટના એ આપણી શું છે શરત છે તો ઘટના બી બનવાનો પાયો શું છે તો કે ઘટના એ ઘટના બી બનવાની શરત બી બનશે તેનો પાયો શું છે તો કે એટલે પાયો હંમેશા ક્યાં હોય ભાઈ નીચે હોય તમારા પગ ક્યાં હોય છે માથા ઉપર હોય છે ઓબ્વિયસલી નોટ બરાબર પાયો હંમેશા નીચે હોય તો યાદ રાખજો કે ઘટનાની જે શરતી ઘટના છે જે શરત છે એ શરત હંમેશા પાયામાં હશે એટલે આને આપણે લખીશું બી છેદ એટલે આપણે શોધવાનું છે પી ઓફ બી છેદ એ હવે એ છેદ બી હોય કે બી છેદ એ હોય તમારું સૂત્રમાં પી ઓફ એ છેદ બી તો રહેશે જ બરાબર અને નીચે જે પણ ઘટના છે એની સંભાવના એટલે અહીંયા એ છે તો એ હવે માની લો કે તમારે આવું હોત કે ઘટના બી બને તો એની સંભાવના તો તમારે એ છેદ બી થઈ જાત બરાબર એ ભાગ્યા બી અને પછી સૂત્ર આવું હોય એ છેદ બી એ તો બંનેમાં રહેવાનું પણ નીચે આવશે પી ઓફ બી ક્લિયર છે ખ્યાલ આવે છે એટલે આ જે છે એ તમારે અત્યારે હાલ આ દાખલા પૂરતું કામનું નથી હવે આપણે આ ઘટનામાં પી ઓફ એ છેદ બી પણ જોઈશે શોધી લઈએ પી ઓફ એ છેદ બી એટલે પ્રથમ બાળક છોકરી હોય અને બંને બાળક છોકરી હોય તો એવો એક જ કેસ સાહેબ જીજી બરાબર છે એટલે પી ઓફ એ છેદ બી એટલે વન બાય ફોર ક્લિયર છે તો આપણે રાખી દઈએ અહીંયા વન અપોન ફોર ભાગ્યા પી ઓફ એ આપણે આગળ શોધીને રાખ્યું હતું વન બાય ટુ બરાબર છે વન બાય ફોર ભાગ્યા વન બાય ટુ તો થશે એવું કે ઉલટાઈ જશે શું થશે ઉલટાઈ જશે એટલે વન બાય ફોર ગુણ્યા ટુ બાય વન ભાગાકારમાંથી ગુણાકારમાં કરતી વખતે આપણે જે રેસીપ્રોકલ કરવાનું છે વ્યસ્ત પ્રમાણ કરવાનું છે અને માટે આ એક એક ઉડી જાય અને આ બે માંથી ચારમાંથી બે વર્ષે એટલે આપણો જવાબ આવશે એક ભાગ્યા બે સમજ પડી દાખલામાં ચલો ફરી એકવાર સમજાવું છું જરા ધ્યાનથી ભણી લેજો આપણને કીધું છે કે પ્રથમ બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરીઓ હોય તેની સંભાવના જો અને તો વાળું વાક્ય હોય તો આપણે એની શરતી ઘટના કહીશું હવે અહીંયા આપણને કીધું છે કે જો ઘટના એ બને એટલે કે પ્રથમ બાળક છોકરી હોય તો ઘટના બી બને તો આપણી શરત જે છે જો પછીનું વાક્ય એ આપણી શરત કહેવાય અને શરત હંમેશા પાયામાં હોય એટલે આપણે એ છેદ બી સોરી બી છેદ એ શોધવાનું છે બી છેદ એ શોધવાનું છે અને માટે પી ઓફ એ છેદ બી ભાગ્યા પી એ એ તમારો જે કહેવાય કે સૂત્ર છે અને સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દેવાની છે તો આપણે ડાયરેક્ટ જે માંગેલી ઘટના છે એનો જવાબ મળી જશે ક્લિયર છે વેરી ગુડ ચલો તો હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર બે જોઈ લઈએ તો દાખલા નંબર બેમાં કંઈક આવું કીધું છે કે છ બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે છ બાજુવાળા બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે જો બંને પાસા પરના મળતા અંકોનો સરવાળો છ સાતથી મોટો હોય તો બંને પાસા પર સરખા અંક મળે તેની સંભાવના શોધો જો આપણને શું કીધું છે જો બંને પાસા પરના અંકનો સરવાળો ગ્રેટર દેન સેવન એટલે સાતથી થી મોટો હોય તો બંને પાસા પર સરખા અંક મળે તેની સંભાવના અહીંયા પણ આપણે સેમ એવું જ કરીશું પહેલા તો યુ લખી દઈએ હવે તમે યુ ઇઝીલી આઈ થિંક આનો લખી શકવા જોઈએ મેં આગળના ઘણા બધા લેક્ચરમાં તમને શીખવાડેલું છે ચલો ડન તો આપણે યુ લખી દીધો છે હવે આપણને કીધું છે કે ઘટના એ હું કહી દઉં કે અંકોનો સરવાળો સાત થી મોટો હોય અંકોનો સરવાળો સાત થી મોટો હોય ચલો તો પી ઓફ એ સાતથી મોટો હોય એવી કેટલી રીતો પોસિબલ થાય છે તો કે સરવાળો આઠ હોય સરવાળો નવ હોય દસ હોય અગિયાર હોય અને બાર હોય આ રહી આઠની લાઈન એ સાતથી મોટા કહેવાય આ રહી નવની લાઈન દસ અને અગિયાર અને બાર બરાબર છે તો કેટલા થયા અહીંથી લઈને આ તમામ જે છે એ બધા જ એવા કે જેમાં આઠથી થી મોટા હોય બરાબર કેટલા થયા છ અને ચાર દસ ને ચૌદ રાઈટ અચ્છા એકા રહી ગયું કેટલા થયા પંદર ઓકે ક્લિયર સો ટોટલ આપણને કેટલા આઉટકમ્સ મળે છે ફિફ્ટીન તો 15 ડિવાઈડ બાય થર્ટી સિક્સ એ તમારો જવાબ ત્રણ કોમન પાંચ ભાગ્યા બાર ક્લિયર છે ઘટના બી આપણે કહી દઈએ ઘટના બી આપણે કહી દઈએ કે બંને અંકો સરખા હોય બંને અંકો સરખા હોય તો બંને અંકો સરખા હોય એવું કેટલું તો જોજો હવે આ બે બે એક ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ તો ટોટલ કેટલા મળ્યા એવા છ એટલે પી ઓફ બી છ ભાગ્યા છત્રીસ બરાબર છે ચલો ત્યારે આપણે આમાંથી પણ છ કોમન ઘડ્યો તો આન્સર આવશે વન બાય સિક્સ આપણે એ છેદ બી ની પણ જરૂર પડશે ઘટના એ છેદ બી તો સરવાળો સાત થી મોટો હોય અને બંને અંક સરખા હોય જો હવે જ્યાં બ્લુ પણ છે અને રેડ પણ છે એવું કેટલું ચાર ચાર પાંચ પાંચ અને છ તો પીએફ એ છેદ બી ત્રણ ભાગ્યા છત્રીસ એટલે વન બાય ટ્વેલ્વ કહેવાય ઓકે હવે આપણને શું કીધું છે ઘટના એ બને તો ઘટના બી બને એટલે આપણે શોધવાનું થાય પી ઓફ પી ભાગ્યા એ ઘટના એ બને એ શું છે શરત પાયો તો પી ઓફ એ છેદ બી ભાગ્યા p ઓફ એ એ છેદ બી એટલે વન બાય ટ્વેલ્વ અને p ઓફ એ એટલે 5 બાય ટ્વેલ્વ બરાબર છે તો આમાં 12, ટ્વેલ્વ આપણે કટ કરી દઈએ તો તમારો જવાબ આવશે વન બાય ફિફ્થ વન બાય ટ્વેલ્વ ટ્વેલ્વ બાય ફાઇવ ટ્વેલ્વ કટ આન્સર વન બાય ફિફ્થ ક્લિયર છે આ તમારો જવાબ સમજ પડે છે દાખલાઓમાં જેમ જેમ આગળ દાખલાઓ વધશે તેમ તેમ વધારે આઈડિયા આવતો જશે બરાબર છે ચલો હવે આપણે આગળનો એક દાખલો જોઈ લઈએ દાખલા નંબર ત્રણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવો દાખલો છે કે પેટ્રોલ પંપ પર આવતા વિવિધ વાહન ચાલકો પૈકી એસી ટકા વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવવા આવે છે અને સાહીઠ ટકા પોતાના વાહનમાં હવા પુરાવા આવે છે પચાસ ટકા બંને બીજું કે કોઈ હવા પુરાવા આવે તો તે પેટ્રોલ પુરાવે એટલે બંને ઘટના શોધવાની છે એ છેદ બી અને બી છેદ એ ઘટના એ બને તો બી બનવાની સંભાવના અને બી બને તો એ બનવાની સંભાવના અચ્છા અહીંયા P ઓફ એ P ઓફ બી અને એ છેદ બી ઓલરેડી આપેલું જ છે ઘટના એ પેટ્રોલ પુરાવે તો P ઓફ એ ઝીરો પોઈન્ટ એટ ટકા એટલે હું કહીશ કે ભાગ્યા સો બરાબર એટલે ઝીરો પોઈન્ટ આઠ ચલો ઘટના બી હવા પુરાવે તો એની સંભાવના આપેલી છે ઝીરો પોઈન્ટ સિક્સ અને ઘટના એ છેદ બી એટલે બંને પુરાવે પેટ્રોલ અને હવા બંને પુરાવે તો એની સંભાવના છે ઝીરો પોઈન્ટ પાંચ હવે આપણને પહેલી ઘટના માંગેલી છે એમાં કીધું છે કે જો પેટ્રોલ પુરાવે તો હવા પુરાવે તેની સંભાવના એટલે કે ઘટના એ બને તો ઘટના બી બને તેની સંભાવના એટલે પી ઓફ બી છેદ એ પી ઓફ બી છેદ એ પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ પોઈન્ટ ફાઈવ અપોન પોઈન્ટ એટ કરો કેલ્સી લગાડો શું કહે છે કેલ્સી તમારું ક્લિયર છે એ તમારો જવાબ ચલો નેક્સ્ટ બીજું આપણને કીધું છે કે જો હવા પુરાવાય તો પેટ્રોલ પુરાવે એની સંભાવના એટલે કે ઘટના બી બને તો એ બને એની સંભાવના હવે બી બને એ છેદમાં છે એ પાયો છે એટલે એ છેદ બી એ છેદ બી છેદમાં પી ઓફ બી પોઈન્ટ ફાઈવ પોઈન્ટ સિક્સ ફાઈવ બાય સિક્સ એ તમારો જવાબ ક્લિયર છે તો મિત્રો આ છે તમારી શરતી સંભાવના આગળ જતાં તમને ખૂબ જ કામ આવે એવું છે ધ્યાનથી તમે જોઈ લેજો હજુ સમજ ના પડી હોય એકવાર ફરીવાર વિડીયોને જોઈ લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા જો હજુ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો મારે હવે તમને કહેવું નથી કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો તમે એમને જ જોવો બરાબર છે તમને મજા આવે છે એમને જોવાની નો પ્રોબ્લેમ તમે ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર જ વિડીયો જોઈ લો થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત